गणेश महोत्सव ने आड़े हवे गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे भूज में इको फ्रेंडली गणेश जी ना मूर्ति नो स्टॉल कार्यरत करवामां आवी रह्या छे। रापरना ग्राम्य सेवा संगठन मानसिक अने शारीरिक विकलांग व्यक्तिओ द्वारा नाळियेरमांथी गणेश जी बनाववामां आवी रह्या छे अने तेना स्टॉल उभा करवामां आवी रह्या छे। हाल में गणेश चतुर्थी आवनार छे त्यारे गणेश चतुर्थी प्रसंगे गणेश की मूर्तिओ बनावामां आवी रही छे त्यारे इको फ्रेंडली गणेश जी की मूर्ति स्टॉल भूज में रोटरी क्लब ऑफ भूज वॉल सीटी सहयोग से कार्यरत करवामां आव्या छे। छेल्ला 5-6 वर्षथी आ प्रकारनुं आयोजन करवामां आवे छे। इको फ्रेंडली गणेश जी की मूर्ति बनावामां आवी रही छे। कोरोनाने कारणे जाहेर में उजवणी पर प्रतिबंध छे अने 2 फूट थी वधुनी ऊंचाईना गणेश जी की स्थापना पर पण रोक लगावामां आवी छे त्यारे अहींया इको फ्रेंडली गणेश जी स्थापित कराया छे। शुं नाम छे ने केटला वर्षोथी आ કામગીરીમાં જોતરાયેલા છો તમે? મારું નામ મંગેશ છે। હે આ વિકલાંગ છે જે દિવ્યાંગ છે વ્યક્તિઓ એ આ નાળિયેરના રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવે છે। એ છેલ્લા 6 વર્ષથી અહીંયા ગણપતિ બનાવવામાં અમે સ્ટોલ કરેલો છે। કેટલા લોકો જોડાયેલા છે અત્યારે? 11 વિકલાંગ, શારીરિક વિકલાંગ છે ને એ અત્યારે જોડાયેલા છે અને એમની સાથે જે મંદબુદ્ધિ છોકરાઓ છે એ સહાયરૂપ બને જ છે। કેટલી રોજગારી રોજની? રોજગારીમાં તો અમે જે કંઈ વેચાણ છે એને અનુરૂપ હોય છે અને સંપૂર્ણ જે વિકલાંગ છોકરાઓ છે એને સંપૂર્ણ રોજગારી પણ રોજગાર હેઠળ મળી રહે છે ઉત્પાદન। રાપરની ગ્રામ્ય સેવા સંગઠનના દિવ્યાંગ ભાઈઓ દ્વારા જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે એ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ ભુજમાં વેચાણ માટે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી એક પ્લેટફોર્મ દર વર્ષે પૂરું પાડે છે એમ આ વર્ષે પણ એમને આ પ્લેટફોર્મ પૂરું પાડેલું છે। અહીંયા ભુજના લોકોને શું અપીલ કરશો? ભુજના લોકોને ખાસ એ અપીલ કે સરકારશ્રીએ જે નિયમ બહાર પાડ્યો છે 2 ફૂટથી નાની મૂર્તિ, તો અહીંયા બધી જ મૂર્તિઓ 2 ફૂટથી નાની છે, મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે, એને પધરાવવામાં પણ કોઈ પર્યાવરણને નુકસાન થતું નથી, તો ખાસ આ વખતે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ પોતાના ઘરે પધરાવે બધા। અને આ 5મું વર્ષ, સતત આ 5મા વર્ષે ક્લબ આયોજન કરી રહ્યું છે અને આમના સહકાર આપી રહ્યું છે આ દિવ્યાંગ ભાઈઓને, રોજગારી મળી રહે ગ્રામ્ય સેવા સંગઠનને અને દિવ્યાંગ ભાઈઓને એના માટે।